સ્ત્રીઓને લાવી, સેલ્યુ બનાવી, પછી સ્ત્રીઓ ત્યાં જે અમુક સેલ્યુ હતી, પછી બીજા કણબીના છોકરા વારે કાક સેટિંગ થયું, પછી કાઢી મૂકીને પછી કાક બીજા આવ્યા ને બીજા કણબીન છોકરાને એક બીજી સેલી હતી ને ઘરઘાઈ દીધી ને. એટલે ના, મેં જે તે સમયે બહુ વિરોધ કરેલો એનો, વિજ્ઞાન. હવે મારી વાત સાંભળો. ઈ જે શૈલી આવી તેનું નામ, એનું નામ પેલા એનું નામ તો કોને ખબર, પણ એને પછી કાંક એને ઓલું શું કહેવાય, દીક્ષા. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. તો મિત્રો, અમરેલીના એક આશ્રમમાં એક બાપુ હતા અને આ બાપુ મિત્રો જે છે એમને ચેલીઓ બનાવતા હતા અને ત્યારબાદ મિત્રો આ ચેલીઓ જે છે એને અન્ય યુવક સાથે પરણાવી દેતા હતા, જેવી વાત મિત્રો વિક્રમભાઈ નામના વ્યક્તિ મનસુખભાઈ રાઠોડ સાથે કરી રહ્યા છે. મિત્રો, આ સમગ્ર ઘટના બાદ મનસુખભાઈ રાઠોડ જે છે આ સાધુ સાથે પણ વાત કરે છે અને આ સમગ્ર બાબતનો પર્દાફાશ કરે છે. તેમજ મિત્રો, ભગવત ધારણ કર્યા બાદ સંસારમાં પડવું અને આવા કાવ્ય કરવા એ અંગેનો મિત્રો મનસુખભાઈ રાઠોડ વિરોધ કરે છે અને આ સાધુનો પર્દાફાશ કરી રહ્યા છે. મિત્રો, આવો સાંભળે કે સમગ્ર ઘટના શું છે અને આ સાધુ કઈ રીતે પોતાની ચેલવીને અન્ય યુવક સાથે પરણાવી દેતા હતા. એ પહેલા જો મિત્રો આપ ચેનલ ઉપર નવા હો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દેજો. મનસુખભાઈ બોલો. હા બોલો. આ કોણ બોલો? એ કોળી વિક્રમભાઈ બોલો. બોલો ને ભાઈ. મનસુખભાઈ નમસ્કાર. નમસ્કાર. હવે તમારા વિડિયો મેં ઘણા જોયા. મને આમ થોડીક વધારે મજા આવી તમારી વાત. વિડિયો જોયા ને એમાં સાંભળ્યા તમારા. એટલે મારે એક તમારી પાસે સલાહ લેવી હતી અને આમ વાત કરવી હતી. આપણે બાબરા તાલુકાનું શિરવણિયા ગામ છે અને ત્યાં એક સાધુ છે. તો અવારનવાર ને ઓલા માલઢોર વાળા આવતા હોય ને ત્યાં અમારે હું બગડો જાજો. તો અને જગ્યા આમ સરકારી ખરાબામાં છે એટલે એ લોકો ને બિચારા ને પાણી નો પાય પાવા દે, પછી બીજું કઈ એને પાણી નથી ભરવું હોય, કારણ કે વર્ષો જૂની પૌરાણિક જગ્યા છે. એટલે સાધુ ની માલિકી ની છે કે પછી કેમ છે? ના ના, સાધુ કી ની માલિકી ની નથી. તો એ પેલા અમારે ને બાજુ નું ગામ છે કીડી. કીડી વસ્ત્રમ ભુવન મેલડી વાળી. જમીન નું આમ પાકું થયું નથી કે ભાઈ ટોસ મર્યાદામાં છે કે પછી સરકારી માં વહી ગઈ છે, સરકાર સ્ત્રી છે કે ઈ કઈ બહુ. તમે જમીન ની વાત ચાવા દો, આપણે એમાં જમીન તમારા ધર્મ થકી જે પ્રોબ્લેમ હોય શંકરાચાર્ય પરંપરાના સંન્યાસી પરંપરાના, અને એનો જે તે સમય હું શિષ્ય હતો, પણ મને અમુક વસ્તુ એને બહુ ગમી નહી ને, એ સ્ત્રીઓને લાવી શૈલ્યુ બનાવી, પછી સ્ત્રીઓ ત્યાં જે અમુક શૈલ્યુ હતી, પછી બીજા કણબીના છોકરા વારે કાક સેટિંગ થયું, પછી કાઢી મૂકીને પછી કાક બીજા આવ્યા ને બીજા કણબીન છોકરાને એક બીજી શૈલી હતી ઘર ગાઈ દીધી ને. એટલે મેં જે તે સમયે બહુ વિરોધ કરેલો એનો, વિજ્ઞાન. હવે મારી વાત સાંભળો. ઈ જે શૈલી આવી તેનું નામ, એનું નામ પેલા એનું નામ તો કોને ખબર, પણ એને પછી કાંઈક એને ઓલું શું કહેવાય, દીક્ષા આપી ને પછી એને એનું નામ મીરા આપ્યું હતું. અત્યારે જ્ઞાન જ્ઞાન છે બે છોકરો અત્યારે જે રહ્યો કે નહી એને આપડે ઓલા ને ભવિષ્યમાં કે અમુક સમાજમાં ન મળે, નાતમાં ન મળે, પછી બહાર થી લાવે દીકરીઓને. ઈ છોકરો એમાં પાત્ર નતો, એને ઈ નોત મળતી. અહીંયા રહ્યો એટલે હું આશ્રમ માં તો હું છેલ્લા, તો આજુબાજુના વિસ્તારમાં કેટલાય હોય સેવકો આ શેલી ને સેવા આવતા બછેર માણસો પણ. આ તો આપડે થોડું ઘણું ભણેલા છે અને બધા માણસો હું ભોળા બધા મેન ખેતી વાડી વાળા ને વધારે પડતા મજૂર વર્ગ, અને આ શું છે અમુક હારા હારા ફાંકા ફોજદારી માર્યા કરે ને
ઉલા બિચારા હું કોઈ દી માણસો ભણ્યા નો હોય, એનો ઇતિહાસ સાંભળ્યો હોય, એનો વાંચ્યો હોય. બાપુનું નામ શું છે? એનું નામ છે આમી ગિરનારી તરીકે ઓળખાય છે, પણ એનું આમ નામ છે અમૃતાનંદ સરસ્વતી. અમૃતાનંદ સરસ્વતી એવા પેતરા કર્યા છે મનસુખભાઈ. આપણને એમ થાય કે આને આવું આવું લોકોને ન કરાય, એમ આવું ભ્રમિત થોડું કરાય. હવે એમાં એવું છે કે આવું જો ખોટું કરતા જ હોય તો એને પુરાવા તમારા મને આપવા પડે. હું પંદર થી વીસ વર્ષ પેલા ઈ જગ્યા જે આજુબાજુના જે વિસ્તાર હતો ને, ઈ ન્યાનો જે નાનો વર્ગ હતો ને, આપણે જે મુદ્દો ભટકાડો છો ને એટલા પૂરતું જ રાખો, એટલે આપડે બીજા આગળ નો જઈ. અચ્છા અચ્છા, આપડે મુદ્દો બાપુ છે આવે એને બીજે ગરગાવે પૈણાવે છે ને, ઈ મુદ્દા માથે તમે ઉભારી જાઓ, એટલે મારે જેટલું જોઈશે એટલું જ મારે લેવાનું હોય. ઓકે, તો ઈ જયારે છેલ્લે મને અને અમારે બેને જયારે વિવાદ થયો ને, તો છેલ્લે વિવાદ એવો હતો કે ભાઈ અહીંયા તમે તમને છોકરીઓ તમે રાખવાની તમારે આ પરંપરા પ્રમાણે ન રખાય, તો તમે આને અહીંયા રાખી 2-5 વર્ષ અને તમારે આજથી 1.5 વર્ષ પેલા એને ગરગાવી પડી અને 2 છોકરાની માં, અને ઈ કે મારે ભક્તિ કરવી છે, તમે એક કણબીન છોકરા એને પવણાઈ દીધી. તો મેં કીધું તમે અહીંયા હું આ બધો ઠેકો રાખ્યો છે, આ સોડિયું પવણાવવાનો ને આ બધું શેલ્યું લાવવાનો ને આ ઠેકો તમે રાખ્યો છે, એટલે એને કઠ્યું, એટલે મને કે ભાઈ તું મારો છેલ્લો નો હાલ. તો મેં કીધું કઈ વાંધો નહીં, હું હાલું ને, તો મને છૂટો કરી દો. એટલે મને એને છૂટો કર્યો, અને પછી મેં એને બધા ખાસા શબ્દો લગભગ અમારે 3 કલાક સંવાદ આપ્યો કે ભાઈ તારે આ લગ્ન ગરગાવવાની જરૂર ક્યાં હતી, તો એને માવતર ને દઈ દેવાય ને છોડીને એના સમાજમાં રીતિ રિવાજ પ્રમાણે ગરગાઈ દત, અને તું ડૂટકીને આવા ધંધા કરાવે છે અહીંયા. એનો પુરાવો રહ્યો ને, ઈ કોર્ટ મેરેજ કર્યા છે, મને તેને દેખાડ્યો નથી. ઈ જે જુનાગઢ ના જે કણબી આવતા હતા 4-5 જણા રાજકોટ ના આવતા હતા, જુનાગઢ ના વાળા પાસે છે એને. પછી મને પછી મેં ખીજાણો ગાળ્યું દીધી, એટલે એનો મને ફોન આવ્યો જુનાગઢ ના કણબી નો કે વિક્રમભાઈ લગ્ન એમ જ કરાવવા છે. અને પણ મેં કીધું આવું હું કામ કર્યું, ઈ આ સાધુ નામે એના બાપ દાદા ની કઈક 24-25 વીઘા જમીન હતી ત્યાં જામજોધપુરમાં, ઈ એના બાપા ને એના પરિવાર ને બેનું હારે કઈક માથાકૂટ કરીને આ જમીન એને રાખેલી, એટલે ઈ છોકરી નામે વીલ કરેલો હતો. અને આ કણબીન છોકરા ને ક્યાંય એના સમાજમાં તો નહોતું મળતું, પણ બહારથી નહોતું મળતું, એટલે એ બધા મારી દીકરા અંદર ગટપટી. અને આને ઈ ભાઈ આ છોકરી નામે વીલ છે, આ ભાઈ સાધુ ન હોય, એટલે આ જમીન આ એની શૈલી પાસે જાય, એટલે આને ગરગાઈ દો, એટલે પાછું જમીન આપણી પાસે વી આવે. હું તો એઝ આમ તો હું પોલીસમાં છું, પણ આપણને હું પોલીસમાં એટલે આ બધી આઈડિયા તો હોય કે આ બધું શું હાલે છે એમ. એમાં એવું છે, તમે જો પોતે પર્દાફાશ કરવા માંગતા હો તો તમારું નામ આવશે, અને આ જે કઈ નામ ઠામ એવું બધું મને દેવું જોઈએ, આ છોકરીને ગરગાવી એનું નામ હું હતું, પછી પૈણો એનું નામ હું હતું, આને દીક્ષા લીધી હતી, પછી સેલ ક્યુ બનાવી હતી, આ કાર્યક્રમ કર્યો હતો, એના ફોટા બોટા એવું બધું તમારે આપવું પડશે. નકર શું થાય ખાલી નામ નંબર જેને પૈણો તો એના નામ, પછી છોકરી ના કે ના, ઈ પછી નામ ઠામ ખાલી લખાઈ દઉં ને, એટલે મેં ઓલાને ફોન કરી કે હું પછી આ બાપુના આશ્રમમાં તમે લગ્ન કર્યા હતા,
હા બરાબર છે. પછી બાપુની સેલકી રહી એને આ તમારી યારે લગ્ન કર્યા તો એ તો સાધુ સંન્યાસી હતી, પછી એને સંસારમાં કેમ કરતા આવી? હા રેડી. તમે અમારે ખાલી મુદ્દો એટલો જોઈશે કે આ જે સાધુની પરંપરાના નામ લઈ અને તમે ત્યાં આવા કામ કરો છો તો એની કરતા સીધા સંસારમાં જ રહ્યો ને, આવા સંન્યાસી હું કામ બનો છો? બસ મારે મનસુખભાઈ આ જ કહેવાનું થતું ત્યાં. હા પણ એટલે તમે ખાલી જે છોકરી સન્ય સેલકી બની હતી ઈ સેલકી કોના કોના ઘરમાં છે ઈ બે ના નંબર, હા, અને બાપુના નંબર. એના તો છે જ, બાપુના તો છે, પણ ઓલી છોડીના એના નામ એને જેને જેને દીધ્યું છે ને જેના ઘરમાં છે એના નામ હોય. એટલે મેં પૂછીને કે ભાઈ આ તમારા લગ્ન કર્યા એ કઈ જગ્યાએ કર્યા અને આ દીકરી રહી તો આશ્રમમાં હતી ને, તો એક કામ કરું તો હું, હાજી, એક દીકરીનો ભાઈનો નંબર આપું, હા, પછી આ સાધુનો નંબર આપું, હા, એટલે દીકરીના નામ મળી જાય પાકા. હું દીકરીના નામ ન મળે ને બાપુની પાસે પૂછી લઉં તો હાલે કે બાપુ ઓલી બે દીકરીઓ તમારી સેલકી હતી ઈ કોને કોને કર્યું કે મારે ત્રણ હતી ઈ તો પછી મને હમણાં પછી ખબર પડી કે એને ત્રણ એક પ્રજાપતિ કો કુંભારની દીકરી હતી. હા તો હું એને પૂછું બાપુ જો મારે કઈ બોલા ભાઈ ને તમે ઓલી દીકરી કરી દીધું મારું ગોઠવી દો અને તમે તો આ બધેનું કરી દો છો મારું કરી નાખો ભેગું. હા બસ એને મારે આજ કહેવાનું હતું, મેં કીધું ભાઈ અમારું કઈક ગોઠવો હવે આ. એટલે હું એને કહે કે બાપુ એકાદી સેલકી આવે તો આ સેલકો અટણ હેરાન થાય છે, હા, તો આ મનસુખ સેલકાનું કઈક કરો. છોકરીઓને ત્રણેય સેલકીઓના નામ દઈ દઉં એટલે હું ત્રણેય સેલકીઓને બાપુને જ પૂછી લઉં છું. બસ હાલો હું તમને એનું લિસ્ટ નામ, પણ એમાં એક જે બેન છે ને એ તો બહુ વર્ષો જૂના હતા. હા એની ઉપર એક કેસ થયો હતો એક્રોસિટી. કોની માથે? સાધુ ઉપર. તો સાધુ સાથી ભેદભાવ રાખતો હોય છે કોને ખબર બોધો, પણ આપણને ખબર નહીં. હું એની યારે આજથી 20 વર્ષ પહેલા જયારે નોકરી નહોતો કરતો ને ત્યારે હું અમુક સાધુ ગામ માં આવતો ને, અમારું ગામ બહુ નાનું, 1500-2000 ની માંડ વસ્તી હોય તો ઈડી ની બાજુ નું ગામ એક્ઝેક્ટ શિરવાણિયા. મારું નામ વિક્રમભાઈ છે. વિક્રમભાઈ તમારું આખું નામ? મારું વિક્રમભાઈ રોજાસરા અને હું હાલ પોલીસ માં છું. એટલે એ સમયમાં આપણને હું આ નીકળે ને સાધુ મહાત્મા બહુ આપણને ખબર નહીં, આપણને એમાં તો કે સાધુ હું કામ બનતા હશે. બરાબર. અને બનવાનું કારણ હું, આપણે અત્યારે ક્યાં પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવો? હું અત્યારે અહીંયા રાજકોટમાં છું, હેડક્વાર્ટરમાં. ઓકે. એટલે મારે એટલે આમ જૂનો બહુ જૂનવાણી લગાવ હતો ને, એટલે એ સમયમાં મને એને શરૂમાં મેં સેવા કરતા એ ડુંગરમાં આવ્યા ને, મેં કે ના બિચારા કોઈક સાધુ આવ્યા છે ને ખાવા પીવાનું છે નહીં કઈ, તો અમે જાતા છોકરા બધા આજુબાજુના ગામના. ઓકે. અને આ બધું ત્યાં બધું પૂરું પાડતા, પણ એ સમયમાં મારે જયારે વિવાદ થયો ને હમણાં, એટલે વિવાદ એટલે મેં આ તમે જે બોલ્યા ને એ શબ્દો હું બોલ્યો, નવીન કઈ ગાળ્યું નથી થી કે નથી એને કઈ કીધું, તો એને ટૂંકમાં સારું ન લાગ્યું. કઈ વાંધો નહીં, તો એવું થાય, આમાં તમે સાચું બોલનારા હોય ને એનો વિવાદ થાય. સાચું બોલવું ને ઈ ગુનો છે, ગુનો છે ને સાચું બોલવું, તમારો બીજો ગુનો નથી. ભાઈ ભાઈ કર્યા કરો, વાહ બાપુ વાહ, તમારી જેવો પરંપરા નો થાય, તમે સંતો કહેવાય એટલે ઈ સારું લાગે. પણ સંત છે ને ત્યાં કોઈ મતભેદ ન હોય એને સંતની પરંપરા કહેવાય. એટલે પેલા અમારી પાસે આખી વહીવટ અમે કરતા બે જણા, એક હું કોળી છું એક ભરવાડ છે, અને ન્યા અમે કોઈ નાતી ભેદ ન રાખતા. તમારે એ બાજુ ગામડા જે છે ને ત્યાં જાતિ ભેદભાવ છે, થોડું કપડ સેટ ને આવું બધું રાખે. આ કીડી ની અંદર જ ક્યાંક ઓલું રામા મંડળ રામા પીર ની પાઠ પ્રસાદી કઈક હતી ને રામા મંડળ હતું, એમાં કઈક દલિતો ને જુદા રાખ્યા હતા. હા એમાં અમુક નું અંદર હું પાછો રાજકોટ હતો, પણ એ હમાસર મેં સાંભળ્યા હતા. હા એ હમાસર સાંભળ્યા પછી આપણને એ વાત ઉપર થોડુંક પેલું થયું. જો અમે જે અમે તમને પેલી વાત કરું તે હું કોઈના ઘરનું જમતો જ નથી. ના ના એ 100% નથી જમતો, એ સુવાસૂતનો ભેદભાવ નથી. ના ના એ તમારા નિયમ છે કે તમે પોતે અટણે જો છેલ્લી ક્વોલિટી ના હો ને તમારા ઘરે જમીન અમારી વાણી બગાડવી એની કરતા તમારી કરતા ઊંચી પરંપરા અમારી છે. 100% કે તમે ગમે એવું ખાયા ભવાડા કરીએ હોય ને તારા ઘરે અમે જમીએ નહીં. હવે તું તો અમે જમાડતો જમાડ, તું અમે હું સેટર રાખ, અમે તને સેટર રાખવા માંગી છીએ, તું અમારા લાયક નથી. કેમ કે અમે તો મહાપુરુષોની પરંપરા માંથી આવી. મનસુખભાઈ જે માણસ સમજે છે ને, તમે જેમ નિત ખાતા ને હું નિત ખાતો, કે અમે સુવાસુત ના ભેદભાવ નહીં, પણ તમે તમે મહાન માનો છો, પણ તમારી કરતા તો મહાન અમે છીએ. હું કોને વસ્તુ સમજુ ખબર છે? હું જે 20 વર્ષમાં મેં મારી પથારી ફેરવી ને,
એમાંથી આખો મને શું સાર સમજાણો ખબર છે, કે જે માણસ ડિસિપ્લિન માં જીવતો હોય, જે પોતાના નિયમ માં જીવતો હોય, હું એને મહાન માનું છું. બાકી કોઈ એમ કે નહીં કે હું દેવી પૂજક ના ઘરે જમી લઉં છું, પછી વાલ્મીકી હોય એના ઘરે જમી લઉં છું, પણ તમારા આચાર વિચાર ઊંચા હોવા જોઈએ. બસ 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 આપણે એમાં માનવી છીએ ભાઈ. બાકી હવે તમને કહું, જેના ઘરે બબાટી બોલતી હોય, જેના ઘરે હક નો હડકો ન હોય, એનું ભધાન ખાય અને ઘરે ભવાડા ન કરાય. પણ આમાં શું હોય ખબર છે મનસુખભાઈ, અમુક જે અમુક એવા નેતાઓ બીના છે ને, જે સમજ્યા વગર ને અંગૂઠા સાહેબ, એ જધે છે, એ જ સમાજ ને જધવાનું કામ એ જ કરે છે. આપડે દેશી ભાષામાં આપડે વાત કરવી ને, એને એને ખુદ ને કઈ ખબર નથી, નથી એને કોઈ દી વાંચન કર્યું, નથી કોઈ દી ઇતિહાસ જાણ્યો, કે નથી રિયાલિટી એને સમજ્યા. એટલે પથ્થર ઈ ઠોકી નાખે, ઈ ઠોકે એટલે પછી વાહે હું અમુક ગાડરીઓ પ્રવાહ હોય. તમારા મિત્ર સર્કલ માંથી મંગાવી, એમાંથી એનો ફોટો મળી જાય. પણ એટલે એને તમે આજે તમે જે થિયરી માં જે વાત કરો છો ને, એને એક વાર એને ઈ રીતે જ વાત કરજો, કે ભાઈ અમારે આખો ઈ અમારો ડ્રામો અલગ આવે, ઈ મેટર જ આખી અલગ આવે, પછી એમાં કઈ ઘટે નહીં. તમે બીજી વાત કાપી નાખો, કઈ કઈ વાંધો જરૂર પડે તમ તાર હું આવીશ, મનસુખભાઈ ને રૂબરૂ આવીશ સ્થળ ઉપર. કઈ કઈ વાંધો, કઈ વાંધો, હું તમારો નંબર સેવ કરી લઉં છું. મારું નામ વિક્રમભાઈ. હા વિક્રમ, તમે મને અંદર નેગેટિવ નો માણા સમજતા. અરે અરે બાપા, તમે મૂડી જ નથી, અમારી પાસે ઈ મેટર જ નથી. અમારી પાસે ઈ મેટર છે કે આ જાતિના ભેદભાવ ભયડા લઈ ગયા છે. તમે ભગવા પહેરીને આવા કામ કરો તો એના માટે અવાજ ઉઠાવવો પડે છે. બસ બસ જે ધજા લઈને નીકળ્યા છે ને, હુઈલું એ જ કરે છે. કેમ કે અમે પોતે હારા માણા નથી, પણ અમે ચોખ્ખું કહી છે કે અમે હારા નથી. તમને ચોખ્ખું કહી હારા નથી એમ નહીં, તમે પણ ખાસું કયો છો એટલે હારા નથી. જગત વિચાર થી સારા માને છે, પણ માણસ જે કઈ ખુલ્લું કામ કરે છે એમાં ક્યાં મેટર જેવી છે. તમે સમજી ગયા? હા હા, એ હોટ ગંગાજી નું ઉદાહરણ ન દેવું પડે, એમાં તો ગટર નું પાણી આવતું ને ગંગાજી આવતા હોય. મને એ વસ્તુ તમારું ગમ્યું, કારણ કે તમે લોકોને જાગૃત કરો છો, લોકોને રિયાલિટી ખુદ મગજમાં નાખો છો કે ભાઈ સત્ય વસ્તુ શું છે ને, તમે હું પકડીને બેઠા છો. એ તમે એ ખરેખર રિયલ સમજાવો છો લોકોને, એટલે એ વાત ઉપર આપણને મજા આવી. એમ કઈ વાંધો નહીં ભાઈ, હું તમારું નામ ઠામ ને એવું બધું લખી લઉં છું, અને તમે મને કેટલી વારમાં આ બધું કરી દેવો? હમણાં જ ફોન કરું. હા બસ નામ ઠામ જાણી મને ખાલી લખાય. અને તમને હું છે ને, આ તમારો વોટ્સઅપ નંબર છે? હા આ તમને વોટ્સઅપ નંબર માં નાખી દઉં. હા એનો ફોટો નાખી દઉં, એ સાધુ નો, પછી પેલી કોણ એની છેલ્લી હતી, પછી બીજી કોણ આવી ને ત્રીજી કોણ આવી, અને ત્રીજી ના એને ગરગવણું કર્યું. ઓકે હું છે ને તમારું ઉપર નામ લખી લઉં. તમારું નામ બોલો. મારું નામ વિક્રમભાઈ. વિક્રમભાઈ અટક મારી, હું કોળી છું અને અટક મારી રોજાસરા. રોજાસરા ઓકે. આપણું ગામ કયું કીધું? મારું શિરવાણિયા, બાબરા તાલુકાનું. શિરવાણિયા તાલુકો બાબરા. તાલુકો બાબરા, જિલ્લો અમરેલી. તંદર આપણો ઓડિયો તંદર વાયરલ કરી દો તો વાંધો નહીં. હા એ તો કરશું જ. હાલો હવે આ થઈ ગયો. હવે બાપુનું આશ્રમ કયો કીધો? એનો આશ્રમ આપણે કીડી આશ્રમનું જે કામ રહ્યું ને, આશ્રમનું નામ ભાંભળા ખોડિયાર માની જગ્યા, બહુ પૌરાણિક ભાંભળા. આંભળા ભાંભળા ખોડિયાર માની જગ્યા છે. આંભળા ખોડિયાર માની જગ્યા. હા ઈ આપણે ઈ બે ત્રણ ગામના સીમાડામાં ડુંગરમાં સાલેમાળ ડુંગર જે આવ્યો ને, ઈ ડુંગર વિસ્તારમાં છે. હા બાપુનું, બાપુનું નામ શું કીધું? એનું આમ રિયલ એના ગુરુએ નામ આપેલું સ્વામી અમૃતાનંદ સરસ્વતી. બાપુનું નામ અને ઈ પરંપરા છે આદિ જગતગુરુ શંકરાચાર્ય ની પરંપરા, એમાંથી છે આ અમૃતા અમૃતાનંદ. અમૃતાનંદ સરસ્વતી
અને ગિરનારી બાપુ એમ એને મોસ્ટલી બધા લોકો આવે ને એટલે એમ કે જય ગિરનારી એમ. અમૃતાનંદ સરસ્વતી બાપુ હાલ કીડી ગામ બાપુ ઉર્ફે ગિરનારી. હા બરાબર. ઓકે હવે બાપુના મોબાઈલ નંબર છે? હા બોલો. મારી પાસે બે ત્રણ છે પણ મેં હમણાં વાત નથી કરી. તો ચાલુ નંબર હોય ગમે એક દો. હાલો ચાલુ લગભગ મારી પાસે જૂના નંબર હતા એ લગભગ તો ચાલુ જ હોય છે એના. બોલી જાઓ મો નંબર. અને પછી એમ કહો ને ગિરનારી બાપુ વારે વાત કરવી છે એમ કહો ને એટલે ઈ કા વાત કરાવી છે કદાચ નંબર જાડા કે ત્રીજો છે. હજી ત્રીજો એક છે. વા આની અરે આપણે કરે વાત નથી કરી પણ એ ક્યારેક એને ફોન કર્યો એટલે મેં સેવ કરેલો છે. હા પણ આ બે માંથી એક માં વાત થઈ જાય છે ત્રીજો છે. હા બોલી જાઓ તો લખી નાખો. હવે હાલો ઓકે હવે તમને એ ત્રણેયના નામ આપી દઉં છોકરાને. હા પેલી શૈલી બીજી શૈલી ને ત્રીજી શૈલી. હા એક મિનિટ ઉભર જ. એ લૈલતભાઈ બીજો કાગળ. એ રીધે કાગળ લાવો મને. એ કાગળ દે તો કાગળ આ પૂરો થઈ ગયો. લીગલ લીગલ આપી દે કાગળ જલ્દી કરો જલ્દી કરો. હાલો હાલો એક શૈલી નું નામ બોલો. પેલા જે સ્ટાર્ટિંગ માં જે શૈલી હતા ને એ હતા જયશ્રી બેન પ્રજાપતિ કરીને હતા. અને એને તો લગભગ વર્ષોથી એને સંબંધ તોડી નાખ્યો છે. જયશ્રી બેન પ્રજાપતિ. હા એ જુનાગઢ ના હતા જોશીપુરા માં રહેતા. જયશ્રી બેન પ્રજાપતિ. પેલા પેલા બે નહી હતા. હું એને વચ્ચે મળ્યો બે વર્ષ પેલા. બીજી બીજી શૈલી નું નામ મને નથી. એનું નામ એને જે પાડ્યું ને આ બાપુ એ એમાં એનું મીરા હતું. મીરાબેન. હા એનું મીરાબેન નામ પાડેલું. અને આનું નામ આનું નામ પાડ્યું ભૂમાદેવી. હા ત્રીજી શૈલી નું નામ એને પાડ્યું ભૂમાદેવી. ભૂમાદેવી ભૂમાદેવી ને હાલ એક કણબી ના છોકરા રે ને છેલ્લા દોઢક વર્ષ પેલા એને ઘર ખાઈ દીધું. ઓકે ઓકે હાલ હું બાપુ વારે વાત જ કરી લઉં છું. હા અને મને એનો ઓડિયો નાખજો બસ. એટલે કે ગાડા ઓળો થાય છે તમે છોકરા એલા. હાલો ભાઈ હું તમને કરાવી દઉં આગળ એક જશો. અને એવું લાગે તો અંદર મને લાઈન ઉપર રાખો કઈ ઉલો થાય ને તો હું કહી દઉં હું છે તો આમાં કેમ આ ખોટું બોલે છું. હા હા હું હમણાં વાત જ કરું ચાલો. ઓકે ઓકે મનસુખ એનો ફોટો નાખું. જય ગિરનારી. જય ગિરનારી. આપણે અમૃતાનંદ સરસ્વતી બાપુ બોલો છો? હા હા. ગિરનારી બાપુ. હા શું મજામાં બાપુ? ઓ મજામાં. કોણ બોલો તમે? હું મનસુખભાઈ બોલું. મનસુખભાઈ તમારા શિષ્ય. હું પણ ઓળખતો નથી. લે બાપુ હું ત્યાં આવું જાઉં છું ને તમે ઓળખતા નથી. લે કયું ગામ તમારું? બાબરા. હે બાબરા. બાબરા બાબરા મનસુખભાઈ. હા મનસુખભાઈ કેમ યાદ આવતા ને બાપુ? આપણે તે દિવસ હતા. કોણ? પેલા તમારા આપણે ઓલા શિષ્ય હતા આપણે જયશ્રી બેન પ્રજાપતિ ત્યારનો હું આવું છું બાપુ. તમારા આપણે પેલી પેલા બેન આપણા આશ્રમમાં કોણ હતા? જયશ્રી બેન. ત્યારે હું આવતો હતો. તમે કેમ ઓળખતા નથી? મારા બાપુ ને કોમ્પ્યુટર નું નતું. કોમ્પ્યુટર નું? હા તઈ હું ન્યા નો આવતો. તમને પૈસા લાગતો? મને અત્યારે ભાઈ યાદ નથી આવતું. વિષ્ણુ તમને યાદ ઈ કરો. થી પછી આપણે મીરા બેન હતા. ઈ તો હતા ઈ તો બરાબર છે. પણ તમારી થી પછી અટણ ભૂમાદેવી. હા ભૂમાદેવી છે. હા અત્યારે પણ હું જગ્યામાં નથી. હું બહાર છું અત્યારે. જગ્યામાં ક્યાં? આપણે ન્યા ન્યા નથી આશ્રમે. ના ના આશ્રમે નથી. કેમ?
એટલે હું અત્યારે છું આમ મારી જન્મભૂમિ બાજુ. ઠીક, પણ આમ તો ઈ હજી આશ્રમના મહંત તરીકે ન્યા છો, બીજી જગ્યા બદલાવીને? ના ના, જગ્યા નથી બદલાય, હું અહીંયા આવ્યો છું મારા ખેતીના કામકાજ માટે. શેના કામકાજ માટે? ખેતીના, ખેતી કામ માટે. હા, અઠવાડિયું છે હું અહીંયા છું. તમે કીધું આ બોલો, આપડે મીરાબેન જ્યાં જેરિયા એનું આપડે ઈ બોલો કોની આરે ગોઠવી દીધું તું? ઈ જે બોલું કર્યું તું આશ્રમ થી બહાર જ છે અત્યારે, આશ્રમ માં ક્યાં રહીએ? આજે એના લગ્ન ગોઠવી દીધા. કેના ગોઠવી દીધા? હા, ભૂમાદેવી ને. હા, એના કોની યારે ગોઠવું? એ પટેલ નો ભાઈ છે. ઈ ક્યાં ગામ ના? મારી આપણી ઉંમર થી કે એકલા ત્યાં રહેવું એનું અત્યારે કામ નથી જંગલ માં, એટલે મેં કીધું ને અમે તો કોઈ નો સહારો તો લેવો જ, કામકાજ માટે કાયમ કોણ ત્યાં સેવા માં ઉભા રહીએ? તો ને આ ભાઈ ત્યાં એ વખતે સેવા કરવા આવ્યો હતો. ગેરવ્યાજબી હું કર્યું, કોઈ માણસ નથી સમજી લો કે માનો કે હું સાધુ છું. તમે મને હવે આ તમારે જે ત્રણ ચેલક્યું, આ ત્રણે ત્રણ ના તમે ઓળખો છો, ત્રણે ત્રણ નું નામ તમને ખબર છે? ત્રણે ત્રણ ની જે કઈ છે એ સેલક્યું બનાવી પછી આપડે કોક ને અહીંયા પરિણાવી, ઈ સાધુ નું કામ નથી. તો કોનું કામ છે? લે, ઈ સંસારિક કામ છે બાપુ. હવે વાત સાંભળો તમે, હું જ છું, મેં ભેખ લઈ લીધો કીધો. હા, મને જો લગ્ન કરવાની મરજી થઈ ગઈ તો વિચાર કરવાના કરતા ખુલીને કહી દે કે ભાઈ મારે લગ્ન કરવા છે, એમાં પાપ શું કરશો? જેટલા સંસાર છે બધા પાપી જ છે ને. તમારે મને ઈ સલાહ દેવાની જરૂરત શું પડે છે? કઈ લેવા દેવા છે? અરે બાપુ, તમે આખી વાત સમજે, સંત મત છે ઈ સંસાર થી પર છે એમ કઉ છું. સંત મત છે એને કીધું કે સ્વયંભર કીધો ગુરુ ના દેશ માં જેને પરણે સુરતા ને શબ્દ નાર, ઈ વાત અલગ છે. ઘુમા દેવી ને લગ્ન કર્યા ઈ વાત અલગ છે, તો ઈ બાબત આખી અલગ છે. મતલબ તમે તો ભાઈ તમારે લેવા દેવા નથી, ભલે મન થયું લગ્ન કર્યા તો એમાં હું પાપ કર્યું? તો આપણે એવી ચેલક્યું કરીને આપણે આવું કામ ન કરાય એમ કહું ભાઈ? એટલે તમારે તમારે મને એ સલાહ દેવાની ક્યાં જરૂર છે બાપુ? તમે સંત છો એટલે ભગવા કાઢ નાખો તો મને ક્યાં વાંધો? તમે ગુંડા બની જાવ મારે તમને કેવા, પણ ભગવા પીર્યા છે તો તમે કોઈના માટે સારું કર્યું ને? મેં તો ગુંડા પીર્યા હું એમ કહું. પછી આપણે તો કરે તો ભલે ન કરે તો ભલે, તમે મતલબ ની વાત કરો ને ભાઈ, તમારે શું લેવા દેવા છે? તમે મને સંત માનો તો ભલે, ના માનો તો ભલે, હું તમને ક્યાં કહું મને સંત માનો? તમે બાબુ તમે ઈ કયો કોઈ ઈ મને નથી ખબર કે તમે 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 ગણાવવા હોય તો તમને પ્રોબ્લેમ. મારે ઈ કઈ લાંબી નથી કરી, તમારે કામ શું છે? કામ હોય કયો ને? હું એમ કઉ છું બાપુ, આટલી સેલે કયું કરી આ ત્રણે સેલે કયું ભાઈ? થઈ ગયું, હવે એમાં પડતો પાડી દીધો, હવે તમારે શું કહેવાનું છે? એટલે એ હું ખાલી એમ કહું કે તો એમાં સંત મત ની વાત કરો, આ જગત ની અંદર સંત ના હો તો સંસાર મેં તો ચલી જાતા બ્રહ્મા. હા ભાઈ, તો ઘણા એ છે મારા સિવાય સંતો, બરાબર કબૂલો છો હું સંત નથી, તો પછી તો એ સાધુ નું નામ કાઢી નાખો, આ અમૃતાનંદ છે એ કાઢી નાખો અને બીજું લગાડી દો. તમારી મરજી પ્રમાણે તમારા કલ્યાણ નું કરો ને ભાઈ, બીજા ની શું કરો ને તમે વેતરણ માં પડો? એટલે અમારે તમારા કલ્યાણ ની વાત કરો, બીજી વાત કરો. કલ્યાણ તો મને અહીંયા ઘુમા દેવી ગોતી દીધો એટલે મારું કલ્યાણ થઈ ગયા.
એકાદી સેલકી મંગાવીને મારું ગોઠવી દો તો મારું થઈ જાય. મેં તમારો કઈ ઠેકો લીધો? તમે મારી આ એક નું ગોઠવ્યું, મારું વાત કરો. હેલો ઉમેશભાઈ બોલો. ઉમેશભાઈ હા હા ઉમેશભાઈ રામોદજી મનસુખભાઈ રાઠોડ બોલું. હા હવે ઓલું જે ને ઓલા અમૃતાના સરસ્વતી સ્વામી માલ તમારી બે બેનું ન્યા હતી ને એના માટે મેં તમને ખાલી ફોન કર્યો. હા એમાં ઈ શું હતું ઈ ખાલી તમે મને ખાલી ખાલી કહેશો. હા કઈ શું આ તો શું હતું એમાં શું થયું ખબર? અમારા આમ ગુરુ બનાવેલા હતા. ગુરુ બનાવ્યા હતા? હા હા આખા ફેમિલી માં હતા બરોબર. પછી રાતનો ના આંદરો અંદર એ બે બહેનું ને એ સ્વામી ને કઈ જે કઈ થતું હોય એ તકલીફ પડતી હોય એટલે પછી એક ને બહાર કાઢે એને. મોટા હતા એને પછી અમને રાખ્યું ને ઘણો સમય એમ તો કર્યો છે. પછી અમને બોલાવ્યા હતા ના કે આ રીતનું ગોઠવવું છે. મેં કીધું ભગવો પહેરો ને પછી ન થાય. બાકી મેં કીધું એને જયારે છૂટું કર્યું મેં કીધું એને કીધું હતું મેં કીધું બીજા કરવા કરાવી દઈએ મારા ફાધરે બરોબર બધી રીતને તો કે ના કે મહાત્મા એવું કીધું કે ઈ કે એક વાત તો કે નરક માં હતી કે પાછી શું કરવા મોકલવી જોઈએ. આ છોકરી ઈ બે તમારી બેનું હતી આ ઘુમા અને મીરા બે? હા હા હતી. પછી આ બાપુના સંગમાં ઈ છોકરી કેમ વીગ ગયું? ઈ તો એને ના ગુરુ જ બનાવ્યા હતા એમ શું કહું છું. જે મોટા છે ને એમ કરતા કરતા એને સાધુ બનાવી દીધી. મોટા છે એ તો સંન્યાસી જ હતા પેલેથી બરોબર. એને મેરેજ નિત કર્યા હજુ નિત કર્યા અને અત્યારે હરિદ્વાર છે બરોબર છે એટલે એને તો કોઈ પ્રશ્ન જ નથી. આને એને કોઈ પણ રીતે હું કર્યું ખબર નહીં. આ મેં એ કીધું ભાઈ તમારે મેરેજ કરાવે તમારે કોળી ગોતો તો કે ના કે કોળી માં નહીં કે એને પાછો કર્યું કે નહીં નહીં મહાત્મા એટલે તકલીફ તો આને જે થઈ હોય ને એ લોકો ના કણે રાખતા હતા બરોબર. ના ના કોળી સમાજ નથી પટેલ સમાજ છે. તમે તમે અમે કોળી આપણે વંદન કરવું પડે. એનું કારણ છે કે કોઈ પણ માણસ ભેખ ને ટકા માતાજીના વાજા છે એ અમને બધું આવડે છે. આ અમારી કલા છે સાહેબ. પણ
જે ભુવા પાખંડ કરે છે એના માટે આજ રોજ તમને આ ડાકલા ઉપર કે આ વાજા થકી સિનારવા કરો, આ વાજા થકી કોકનો પ્રેમ કરો, આ બધું એક સંગીત છે ને, એ એક મોજ છે. બાકી એની અંદર જે કાંઈ ભુવા ભરાડા કરે છે એકદમ તદ્દન ખોટી વાત છે. મને બધી વસ્તુ આવડે છે, હું વાદીનો કંડિયો કહેવાય. આમાંથી મણિધર ભોભીંડિયા પૈડકા માંગો એ નીકળે સાહેબ, એટલે આ સકરી પાનું છે જ્યાં લગાડવું એને લાગે. તો મિત્રો આની અંદર જે બેન ચુડેલમાના ભૂઈ છે, જે આશાબેન એમની દીકરીને ભાવનગરનો ભૂવો જે લઈ ગયો છે ભાઈ શૈલેષ ભુવા, અને કાળકાનું સ્વરૂપ ધારણ કર્યું, જીભુ માથે તમને કહું તલવારિયું મારે છે. હવે ઈ છોકરી હેન્ડસમ છોકરી છે, એની યારે પ્રેમ થઈ ગયો તટણ મોવળાઈ કાપી નાખ્યા છે, અને આગળના વિડિયા જેટલા છે એની અંદર ભૂવો ધૂણે છે એના